મારું નામ સાંભળ વિજય, મારું ગામ લીલાપુર. હું 108માં અહીંયા છેલ્લા એક વર્ષથી કામ કરું છું. અત્યારે આ કોવિડના મહામારીમાં અમે પેશન્ટ લેવા જઈએ છીએ અને કોલ આવે એટલે અમે તાત્કાલિક નીકળી જઈએ છીએ પેશન્ટ લેવા માટે અને સિવિલ હોસ્પિટલમાં લાગીએ છીએ. મારું નામ છે કમલેશ મરસિંહ બારિયા. અમે વડોદરાથી, મતલબ પ્રોપર તો મેં દાહોદ નથી, પણ વડોદરાથી અહીંયા મોકલેલા છે આ 19 કોવિડની સેવા માટે. અને અમારી ફૂલ સેફ્ટી અને સલામતી રાખીને અમે કોવિડ-19માં પેશન્ટની સેવા કરીએ છીએ. માનો કે જે 108માં કોઈ બી પેશન્ટ આવે એમને અમે અહીંથી ઓપીડી સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. અને એક એવું કોવિડ-19માં કામ કરીને મને મારા ખુદ પર ગર્વ છે, એક સેવા કરું છું. મારું નામ ગોરધનભાઈ રાબર, 108ના પાયલોટ. જે આ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમને જે કોલ આપે ત્યારે અમે તરત નીકળી જઈએ. જે પેશન્ટને અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ ફટાફટ ઘરથી લઈને સીધો ગાડીમાં બેસીને ટ્રીટમેન્ટ આપીને સીધા સિવિલે પહોંચાડીએ છીએ. એ અમને ગર્વ છે. અને જે અમને ઉપરથી કોલ આપે કોવિડ-19 લખાવે તરત જ અમે નીકળી જઈએ છીએ. નથી જમવા બેઠતા કે નથી પાણી પીવા બરાબર છે, પણ તરત જ અમે સીન પર જઈને તરત પેશન્ટ લઈ લઈએ છીએ અને સીધે સિવિલ આવીને હેન્ડઓવર કરીએ છીએ. આજ અમને ગર્વ હતો 108. મારું નામ છે સની ઢાકેજા. ત્યારથી આપણે કોરોના નીકળ્યું ત્યારથી 108થી માંડીને બધી પ્રાઇવેટ ગાડી આવે એમ્બ્યુલન્સ તરીકે કોઈ પણ એને સેનિટાઇઝ કરો અને જેથી કરીને કોઈ બીજા પેશન્ટની ગાડીમાં બેસે તો કોઈને બીજાને ઇન્ફેક્શન ના લાગે અને જેથી કરીને ડ્રાઈવરને, ડૉક્ટર, પાયલોટને, બીજા પણ કોઈને ઇન્ફેક્શન ના લાગે. એના માટે રોજની મારા 60-70 ગાડી આવે રોજની બધી કરવાની. મારું નામ છે ધીરુભાઈ લાખનોત્રા. અમે રાજકોટમાં, હું લગભગ આજથી 4 વર્ષથી કન્ટિન્યુ હું અહીં જોબ બફર જ બજાવી રહ્યો છું. અત્યારે જે આ કોરોનાની મહામારી ચાલી રહી છે, પરિવારની કે પોતાના જીવની પરવા કર્યા વગર ધ્યાનથી અને ખૂબ પોતાની કોઈ પણ જાતની એની પોતાની બીક રાખ્યા વગર અત્યારે દિવસ અને રાત 24 કલાક માટે સેવા કરી રહ્યા છે. જ્યારે રાજકોટ સિટીની અંદર અત્યારે જોઈએ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમે જેવો અમને ઉપરથી અમને કોલ મળે છે જ્યારે કોવિડ-19 તરીકેનો, ત્યારે અમે કોલ મળતાની સાથે જ તુરંત અમારું બધું જ કામ છે મૂકી અને અમારા જે અમારો પ્રિકોશન છે જે PPE કીટ અમને જે ઉપરથી અમારા અધિકારીઓ દ્વારા જે આપવામાં આવેલી છે તે અમે કમ્પ્લીટલી 100% કમ્પ્લીટ પહેરી અને અમે તુરંત અમે તે સીન ઉપર પહોંચીએ છીએ જ્યાં અમે પેશન્ટની કન્ડિશન પ્રમાણે જેમને ટ્રીટમેન્ટની જરૂર પડે છે તે તાત્કાલિક અમે એમને એમના સ્ટ્રેચરમાં લઈ અને એમને અમે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. ધારો ઓક્સિજન ઓછું હોય તો ઓક્સિજન આપીએ છીએ. બીજી અધર કોઈ પણ કમ્પ્લેન હોય છે જે અમારા ERCP એડવાઇસ દ્વારા, અમારા ફિઝિશિયનના એડવાઇસ દ્વારા એમને તાત્કાલિક સારવાર આપીએ છીએ અને તુરંત જેમ બને તેમ જલ્દી અમે એને હોસ્પિટલ પહોંચાડીએ છીએ અને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ત્યાંના એમર્જન્સી વોર્ડમાં અમે એમને હેન્ડઓવર કરાવીએ છીએ સરને.